ગામની ઓગણીસ વર્ષીય કોલેજના નિર્ભયાની ગઈકાલે અંતિમ વિધિ કરાઈ હતી ત્યારબાદ રાત્રે વોડાસાના માર્ગ પર અનુસૂચિત જાતિ સહિતના લોકો કેન્ડલમાંચ યોજીને હત્યારાઓને કડક સજા કરવાની માંગ કરી હતી તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના લોકો હાથમાં મીણબત્તી લઈને દીકરીને ન્યાય આપવા માટે રસ્તા પર ઉતર્યા હતા ગુરુવારે સવારે યુવતીની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી નિર્ભયાની અંતિમ યાત્રામાં હજારો સંખ્યામાં લોકો ઉમટ્યા હતા આંખે વિદાય આપતી પીડિત પરિવાર ન્યાય ન મળે ત્યાં સુધી આપવામાં આવે તેવી માંગ સાથે આક્રોશ પૂર્વ દુષ્કર્મી અને તેના હત્યારો ને ઝડપથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે અને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી ગુનેગારો ને સજા કરવામાં આવી તેવી માંગ કરી હતી સ્થિતિ વચ્ચે પોલીસ તંત્રએ સમગ્ર શહેર માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો મોડાસા ના સાયરા ની એકત્રીસમી ડિસેમ્બર ની પાંચ દિવસથી ગુમ યુવતીની ની લાશ ઝડ પર લટલી હાલતમાં રવિવારે પાંચ જાન્યુઆરીએ લાશ મળી આવતા યુવતીના પરિવારજનો તથા અનુસૂચિત જાતિ સમાજ આરોપીઓ સામે દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધ્યા પછી સ્વીકારવાની માંગ કરી હતી પણ પોલીસે માંગણી ન સ્વીકારતા અનુસૂચિત જાતિ સમાજના આક્રોશ ફાટી નીકળ્યો હતો અને સોમવારે છ જાન્યુઆરીએ સમાજ મોડાસા માં ચક્કાજામ અને પીએચસી ની બહાર આખી રાત ધારણા કરી પોલીસ સામે આક્રોશ દર્શાવ્યો હતો જેના પગલે મોડાસામાં તંગે દિલગી સર્જાતા વાતાવરણ તંગ બન્યું હતું અને મોડાસા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું મંગળવારે 7 જાન્યુઆરીએ પોલીસે સમાજનો આક્રોશ જોઈ ચાર વિરુદ્ધ અપહરણ દુષ્કર્મ હત્યા અને એટ્રોસ્ટિક એક્ટ મુજબ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનને ગુનો નોંધી તપાસ એસટી એસ સોંપી હતી તેમજ યુવતી ના મંગળવારે રાત્રે અમદાવાદ પીએમ માટે ખસેડાયો હતો બુધવારે જાન્યુઆરીએ પીએમ કર્યા બાદ પિતા માતાપિતાની તબિયત લથડતા મોડી રાત્રે બે વાગ્યે મૃતદેહ સ્વીકારીને પરિવાર વતન ગયો હતો શુક્રવારે નવ જાન્યુઆરીએ સમાજની રીતિ રિવાજ મુજબ મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં અંતિમ વિદાય કરાઈ હતી આ રેપ વિથ મર્ડર ના આરોપીઓ માં બિમલભાઈ ભરતભાઈ ભરવાડ દર્શન ભરવાડ સતીશભાઈ ભરવાડ અને જીગર સામેલ છે મયુર ટેલર સાથે સુંદર ટોપી વાળા દિવ્યાંગ ન્યુઝ મોડાસા